ભણીશું. તો અંગ્રેજીમાં આપણે આજે રિવિઝન કરવાના છીએ. પહેલાં આગળના વિડીયોમાં શું શું શીખ્યા હતા? તો શું શીખ્યા હતા? સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી, જે આપણે શીખી ગયા છીએ. તો હવે મેં વચ્ચે તમને રિવિઝન કરાવવાનું વિચાર્યું છે. તો તમે જે એબીસીડી, કેપિટલ એબીસીડી તો તમને આવડે જ છે, એ ટુ ઝેડ આવડે છે ને. તો અહીંયા મેં બોર્ડ ઉપર તમને અમુક અડધી લખેલી છે અને વચ્ચેથી અમુક અમુક મૂળાક્ષરો નથી લખેલા, તો એ તમારે પૂરા કરવાના રહેશે. આવી રીતે જ માતા પિતા પેરેન્ટ્સે આવી રીતે નોટબુકમાં ટૂંકા મૂળાક્ષરો લખી દેવાના છે અને પછી બાકીની જે ખાલી જગ્યા છે એમાં વચ્ચે મૂળાક્ષરો વિદ્યાર્થીઓએ પૂરા કરવાના રહેશે. નોટ ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું રહેશે, જે આજે હું તમને શીખવાડું છું. તો તમને એબીસીડી તો આવડે જ છે, આવડે છે ને. તો ખાલી ટીચરની સાથે જોવાનું છે કેવી રીતે આપણે યાદ કરવાનું કે શું આવશે. વચ્ચે શબ્દો યાદ કરવા પડશે ને કે વચ્ચે કયા મૂળાક્ષરો આવશે. તો ચાલો શીખીએ. શું કીધું છે? ટૂંકા મૂળાક્ષરો લખો. આ એબીસીડી છે, છે ને એબીસીડી. જો પહેલું શું છે? એપલ, એપલ. એ છે ને, એપલ શું થાય? એપલ. તો એ પછી શું આવે એ લખવાનું નથી, તો એ આપણે યાદ કરવું પડશે ને. શું આવશે એ પછી? બી આવશે. શું આવશે? એ ફોર એપલ પછી શું આવશે યાદ કરવું પડે ને. તો શું આવે? બી. જે લખેલો નથી, ના લખેલો હોય તો આપણે લખી દેવાનું આવી રીતે. પછી શું છે? સી. સી ફોર કેટ. ડી. ડી ફોર ડોગ. ડી પછી શું આવે? ઈ. ઈ ફોર એલિફોન. તો ઈ પણ લખેલો નથી, તો એ લખવો પડશે ને. તો અહીંયા લખી દેવાનો. આવી રીતે તમારે જોતું જવાનું અને બોલતું જવાનું. તમે બોલતા જશો એટલે ઓટોમેટિક યાદ આવી જશે કે એ ફોર એપલ, એ પછી શું આ બી ફોર બોલ. તો એ તો લખેલો નથી, તો લખી દેવાનું. આવી રીતે તમારે બોલતું જવાનું ને લખી દેવાનું. પછી શું છે? ઈ ફોર એલિફન્ટ. પછી એફ. એફ ફોર ફિશ. જી ફોર ગોટ. એચ ફોર હોર્સ. લખેલો નથી, આપણે લખી દઈશું. H for horse. I for ice cream. J for joker. તો એ પણ નથી લખેલો, આપણે લખી દઈશું. K for cat. L for lion. M for monkey. એ લખેલું નથી, તો આપણે લખી દઈશું. N for test. O for orange. P for parrot. Q for queen. તો એ લખેલું નથી. R for rose. તો એ પણ લખી દેવાનું. S for sun. લખેલું નથી, તો આપણે શું કરી દઈશું? લખી દેવાનું. યુ ફોર અમ્બ્રેલા. વી ફોર વાયોલિન. ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. તો અહીંયા એક્સ કરી દેવાનું. એક્સ પછી શું આવે? વાય. વાય ફોર યા. અહીંયા વાય કરી દેવાનું. અને ઝેડ ફોર ઝીબ્રા. તો આ હતા ટૂંકા મૂળાક્ષરો, જે તમને આવડી ગયા છે. અને જો આવી રીતે ના આવડે તો એક બીજી પણ સહેલી રીત બતાવું છું. તમને એમના એબીસીડી બોલતા તો આવડે જ છે. તો જેમ કે તમને અહીંયા સુધી આવડે છે, હવે આ આવડતું નથી, કે ડી પછી શું આવે, તો એ તમને યાદ નથી આવતું. તો હવે શું કરશો? તો આવી રીતે વચ્ચેથી યાદ નહીં આવે. ઘણા છોકરાઓને એવું થશે કે ડી પછી શું આવે એ યાદ નહીં આવે. એવી રીતે તો શું કરવાનું? પહેલેથી આખી એબીસીડી બોલવાની. તો કેવી રીતે? એ બી સી ડી ઈ. યાદ આવી ગયું ને? ઈ બોલાઈ ગયું ને, એટલે આવી રીતે તમારે પણ યાદ આવી જશે. વચ્ચેથી યાદ ના આવે તો આખી એબીસીડી બોલવાની. જેમ કે અહીંયા જે છે એ યાદ નથી આવતો કે આઈ પછી શું આવે.
તો આથી બોલી દેવાની એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે. યાદ આવી ગયું? એટલે તમે બોલશો ને તો ઓટોમેટિક તમારા મોઢા ઉપર એ મૂળાક્ષર આવી જશે, જેથી તમને યાદ આવી જશે. બરાબર, આવી રીતે પણ પ્રેક્ટિસ કરજો. ઘણાને જેને આવી રીતે ના આવડે, એ ફોર એપલ વી ફોર બોલ, તો આવી રીતે પણ પ્રેક્ટિસ કરજો, તમને જે રીતે ફાવે એ રીતે. બરાબર, તો આવી રીતે આજે તમારા હોમવર્કમાં ઇંગ્લિશની નોટબુકમાં ઉડતા મૂળાક્ષરો લખવાના છે. પેરેન્ટ્સે આવી રીતે અમુક મૂળાક્ષરો લખી દેવાના છે અને બાકી વચ્ચે જગ્યા રાખવાની છે, જેથી બાળકો ત્યાં લખી શકે અને તમને પણ ખબર પડે કે મારા બાળકને આખી એબીસીડી આવડે છે કે નહીં. બરાબર, ચલો હવે આપણે 1 to 30 લખીશું. તો બધાને આવડે છે ને? ચલો, 1 લખેલા છે ટીચરે, 1 પછી શું આવશે તમારે બોલવાનું છે ટીચરની સાથે. 1 પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે બીજી લાઈન, એમાં પણ ટીચરે 1, 1, 11 લખેલા છે ને? તો હવે શું આવશે? 1, 2, 0, 20. હવે આપણે શીખીશું બીજી લાઈન, 2, 1 વાળી શીખવી છે ને? ચલો, 2, 1, 21. પછી શું આવશે? 2, 2, 22. 2, 3, 23. 2, 4, 24. 2, 5, 25. 2, 6, 26. 2, 7, 27. 2, 8, 28. 2, 9, 29, 3, 0, 30. તો આપણે શું બોલીએ અત્યારે? 1 to 30 નંબર, જે આજે પણ તમારે નોટબુકમાં આની સાથે જ લખવાનું છે બીજા પેજ ઉપર. મમ્મી તમને આવી રીતે એક લાઈનમાં 1 લખી દેશે ઉપર, બીજી લાઈનમાં 1, 1, 11 લખી દેશે અને ત્રીજી લાઈનમાં 2, 1, 21 લખી દેશે. તો તમારે એ લાઈન આખી પૂરી કરવાની છે. બરાબર, અને તમને 1 જો આવી રીતે ના ફાવે તો તમારે ખાલી ઊભી લાઈન વાળો 1 કરવો હોય તો પણ ચાલશે. જેમ બને એમ આ 1ની પ્રેક્ટિસ કરજો, બાકી ના ફાવે તો આ પણ ચાલે છે. આવી રીતે તમે કરી શકો. સમજાઈ ગયું બધાને? તો આજનું હોમવર્ક શું છે? એ ટુ સેટ ખૂટતા મૂળાક્ષરો, 1 to 30 નંબર, આ બંને શેમાં લખવાનું છે? ઇંગ્લિશની નોટબુકમાં, ફોર લાઈનની બુકમાં. અને ઘરે બોલવાનું છે, એબીસીડી બોલવાની છે અને 1 to 30 બોલવાના છે. બોલશો ને આજે મમ્મી પાસે? સરસ, ચલો આવજો, પછી મળીશું બીજા વિડીયોમાં.